संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। नमस्ते विद्यार्थी मित्रों, तमे सब जारे शिक्षक बनवा तरफ आगळ वधी रहवाना छो त्यारे टीचिंग लर्निंग प्रिंसिपल्स अने प्रोसेस ए जाणवानी साथे साथे दरेके दरेक शिक्षक माटे मापन अने मूल्यांकन आ संकल्पना ने समझवी खूब ज जरूरी अने महत्वनी छे। मापन अने मूल्यांकन वगर शिक्षक पोताना कार्यनी योग्यता ने चकासी सकतो नथी। आथी मापन अने मूल्यांकननी समग्र प्रक्रिया ने समझवी अने जाणवी खूब ज जरूरी छे। तो आजे आपणे मापन अने मूल्यांकननी प्रक्रियामां मापन अने मूल्यांकननी संकल्पना अर्थ लक्षणों अने मूल्यांकन प्रक्रियाना सोपानोनो विगतवार अभ्यास करीशुं। सौप्रथम आपणे जोईए मापननो अर्थ अने संकल्पना। આમ જોવા જઈએ તો માપન અને મૂલ્યાંકન આ બંને ખ્યાલો એ આદિકાળથી ચાલતા આવ્યા છે। મનુષ્ય જેમ જેમ સુસંસ્કૃત થતો ગયો, તેનામાં બુદ્ધિશક્તિનો વિકાસ થતો ગયો, ત્યારથી જ એ બાબત એના મનમાં સ્પષ્ટ હતી કે દરેક વ્યક્તિ એ બીજા વ્યક્તિ કરતાં ભિન્ન છે। દરેક વ્યક્તિમાં તેની આવડતો, ખાસિયતો, તેના રસ, વલણો, અભિયોગ્યતાઓ, બુદ્ધિક્ષમતા વગેરેમાં એ બીજા વ્યક્તિ કરતાં અલગ હોય છે। અને આથી જ મૂલ્યાંકનની પ્રક્રિયા એ માનવના વિકાસની સાથે સાથે જ વિકાસ પામતી આવી છે અને આજે એ આધુનિક મૂલ્યાંકન સુધી પહોંચી છે। મૂલ્યાંકન પ્રક્રિયાના ઉદાહરણો જોઈએ તો આપણા પુરાણોમાંથી પણ આપણને મળી રહે છે, જેમ કે શ્રી રામ ભગવાને સ્વયંવરમાં સૌ પ્રથમ વિજેતા થઈને તેમણે સીતાજીને પ્રાપ્ત કર્યા હતા। એ જ રીતે અર્જુને લક્ષ્યભેદ કર્યો હતો અને દ્રૌપદીજીને પ્રાપ્ત કર્યા હતા। અકબર બિરબલની વાર્તાઓ, પંડિતોની ચર્ચા સભાઓ, એ ઉપરાંત સિકંદરે એકવાર જ્યારે લોખંડના પાંજરામાં મીણનો સિંહ પૂરીને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલેલો અને પાંજરાને ખોલ્યા વગર તેમાંથી સિંહને બહાર કાઢવાની જે વાત હતી એ પણ બુદ્ધિના માપન સાથે જ સંકળાયેલી છે। આ બધા જ ઉદાહરણો આપણને બતાવે છે કે માપન અને મૂલ્યાંકનનો ખ્યાલ એ કંઈ નવો ખ્યાલ નથી, પ્રાચીન સમયથી જ આપણે માપન અને મૂલ્યાંકનની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે। વ્યવહારમાં જોઈએ તો માપન અને મૂલ્યાંકન આ બંને શબ્દ એક સરખા જ જણાય છે, પરંતુ બંને શબ્દો વચ્ચે પાતળી ભેદરેખા છે। આવો સૌથી પહેલાં આપણે માપનને સમજીએ કે માપનનો અર્થ શું છે, તેની સંકલ્પના શી છે। માપન માનવની સંસ્કૃતિનો વિકાસ થયો તેની સાથે જ એક વ્યક્તિના બીજી વ્યક્તિ સાથેના લેવડ દેવડના વ્યવહારોનો શરૂઆત થઈ અને તેની સાથે જરૂરત ઊભી થઈ માપનની, અને ધીરે ધીરે દરેકે દરેક બાબતના, ઘટનાના, વસ્તુના, પ્રસંગના માપનની આવશ્યકતા ઊભી થઈ અને વિવિધ એકમોનો વિકાસ થયો। વિશિષ્ટ એકમોથી લઈને અર્જિત એકમોની પણ શોધ થઈ। માપન, આ માપન એટલે શું એને સમજીએ। માપન એટલે માત્રા નક્કી કરવાની પ્રક્રિયા, કોઈ પણ બાબતનું સંખ્યાત્મક મૂલ્ય એટલે માપન। દાખલા તરીકે ઊંચાઈ, દળ, વજન, સમય, કોઈ વિદ્યાર્થીના કોઈ વિષયમાં મેળવેલા પ્રાપ્તાંક વગેરે એ માપનનું સૂચન કરે છે। નોર્મન અને રોબર્ટની વાત કરીએ, ધ પ્રોસેસ ઓફ ઓબટેનિંગ અ ન્યુમેરિકલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ડિગ્રી ટુ વિચ એન ઇન્ડિવિડ્યુઅલ પઝેસિસ પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ, એટલે કે કોઈ પણ વ્યક્તિમાં કોઈ પણ ચોક્કસ લક્ષણ કેટલી માત્રામાં ઉપલબ્ધ છે તેનું સંખ્યાત્મક વર્ણન એટલે માપન। દાખલા તરીકે કોઈ વ્યક્તિની ઊંચાઈ કેટલી છે તો એ ઊંચાઈનું માપ એ તેનું માપન દર્શાવે છે। કોઈ વ્યક્તિનું વજન કેટલું છે, તેની આંખોનો રંગ કેવા પ્રકારનો છે એ પણ એક પ્રકારનું માપન જ છે। માપન એટલે કોઈ પદાર્થ, ઘટના કે અવલોકનને કોઈ સંખ્યા સાથે સાંકળવાની પ્રક્રિયા। માપનના પ્રકાર જોઈએ તો માપનના કુલ ત્રણ પ્રકાર પડે છે, પ્રત્યક્ષ માપન, પરોક્ષ માપન અને સાપેક્ષ માપન। સૌપ્રથમ જોઈએ આપણે પ્રત્યક્ષ માપન। દાખલા તરીકે
તમારી સમક્ષ કોઈ ભૌતિક વસ્તુ ઉપલબ્ધ છે, જેમ કે આ ઓરડો. તો આ જે ઓરડો છે, વર્ગખંડ છે, તેની લંબાઈ, પહોળાઈ, તેની ઊંચાઈ વગેરેને આપણે પ્રત્યક્ષ રીતે માપી શકીએ છીએ. મેઝર ટેપની મદદથી તેની આ ત્રણે ત્રણ માપોનું આપણે માપન કરી શકીએ છીએ. તો એ તે ડાયરેક્ટ માપન છે, પ્રત્યક્ષ માપન છે. તે જ રીતે કોઈ વસ્તુ કે પદાર્થ હોય તેનું વજન કરીએ છીએ, તો પણ તે વસ્તુ કે પદાર્થનું વજન આપણે પ્રત્યક્ષ રીતે માપી શકીએ છીએ. તો આ પ્રકારના એવા માપો કે જે પ્રત્યક્ષ રીતે સીધા જ માપી શકાય છે, તેને પ્રત્યક્ષ માપનમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. પરંતુ દરેકે દરેક બાબતનું આવું પ્રત્યક્ષ માપન શક્ય બનતું નથી. દાખલા તરીકે તાપમાન. આ વર્ગખંડની અંદર અત્યારે તાપમાન કેટલું છે? શું આપણે તેને પકડીને સીધું માપી શકીએ? ના, એ શક્ય નથી. આપણે તાપમાનને ડાયરેક્ટલી મેઝર કરી શકતા નથી. તાપમાન માપવા માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ. થર્મોમીટર શું કરે છે? તો થર્મોમીટરની અંદર જે પારો ભરવામાં આવ્યો હોય છે, તે પારો જે એક પ્રવાહી ધાતુ છે, તેનું ગુણધર્મ છે કે જેવી રીતે એને તાપમાન મળતું જાય અને તાપમાનમાં વધારો થતો જાય, તેમ તેમ ધાતુના કદનું પ્રસરણ થાય છે. અને ધાતુના કદમાં થયેલા પ્રસરણના આધારે આપણે ઓરડાનું તાપમાન માપન કરીએ છીએ. જેમ કે જેમ જેમ ઓરડામાં તાપમાન વધતું જાય છે, સવારથી બપોર થાય છે, અને બપોરથી જેમ સમય આગળ વધતો જાય છે, તેમ ફરી તાપમાન નીચું જતું જાય છે. એમ જેમ જેમ તાપમાનમાં વધારો અને ઘટાડો થશે, તેની સાથે જ જે પારાની લંબાઈ છે તેમાં વધારો અને ઘટાડો થાય છે, અને તેના દ્વારા ઓરડાના તાપમાનનું આપણે માપન કરીએ છીએ. આમ કેટલાક માપો એવા છે કે જે ડાયરેક્ટ મેઝર કરી શકાતા નથી, તેને આપણે સાપેક્ષ માપનમાં, પ્રત્યક્ષ માપનમાં લઈ શકતા નથી. આવા પ્રકારના માપનને આપણે પરોક્ષ માપન તરીકે ઓળખીએ છીએ. આ જ રીતે તાપમાનની જેમ જ દબાણ, એ પણ પરોક્ષ માપનનું જ એક ઉદાહરણ બનશે. દબાણને પણ આપણે સીધું જ માપી શકતા નથી. હવે વાત કરીએ વિદ્યાર્થીઓના ગુણની. તો વિદ્યાર્થીઓના ગુણ છે એ ના તો પ્રત્યક્ષ માપન છે, ના પણ પરોક્ષ, એ સાપેક્ષ માપન છે. કેવી રીતે? સમજીએ. કોઈ વિદ્યાર્થીએ ગણિત વિષયમાં 50 માર્ક મેળવ્યા. હવે આ 50 ગુણ શું સૂચવશે? વિદ્યાર્થી હોશિયાર છે, નબળો છે કે મધ્યમ છે? માત્ર 50 એટલું જાણી લેવાથી આપણે કંઈ જ નક્કી કરી શકતા નથી. આપણે કેટલાક આધારની જરૂર પડશે, જેમ કે પરીક્ષા કુલ કેટલા ગુણની લેવાયેલી હતી, એવરેજ વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ આવ્યા હતા વગેરે. જો આપણી પાસે આ માહિતી હશે તો આપણે નક્કી કરી શકીએ કે વિદ્યાર્થી નબળો છે, હોશિયાર છે કે મધ્યમ છે. જો તેણે 60 ગુણની પરીક્ષામાંથી 50 ગુણ મેળવ્યા હોય અને એવરેજ એ 40 ગુણ હોય, તો વિદ્યાર્થીને તમે હોશિયારની કક્ષામાં મૂકી શકો. પણ જો પરીક્ષા 100 માર્કની હોય અને એવરેજ 70 માર્ક હોય અને એમાંથી વિદ્યાર્થી 50 ગુણ મેળવે છે, તો આ સંજોગોમાં વિદ્યાર્થી નબળો વિદ્યાર્થી પુરવાર થાય છે. આમ વિદ્યાર્થીના ગુણ જે છે એનું સાપેક્ષ માપન સૂચવે છે. આ જ રીતે વિદ્યાર્થીની બુદ્ધિમત્તા, તેના રસ, તેના વલણો, તેનું વ્યક્તિત્વ, તેની અભિરુચિ, આ બધાનું માપન જે છે એ સાપેક્ષ માપનમાં આવે છે. કારણ કે માત્ર એ માપનના એક અંક દ્વારા તેનું મૂલ્યાંકન શક્ય બનતું નથી. તેના માટે કેટલાક ધારાધોરણોની જરૂર પડે છે, સરખામણીની જરૂર પડે છે. માટે આવા પ્રકારના માપનને સાપેક્ષ માપન તરીકે ઓળખવામાં આવે છે. આમ માપન એટલે કોઈ પણ વ્યક્તિ કે ઘટનાને સંખ્યા સાથે જોડવાની પ્રક્રિયા. દરેકે દરેક વસ્તુ કે જે કંઈ પણ અસ્તિત્વ ધરાવે છે, વોટ એવર એક્ઝિસ્ટ એક્ઝિસ્ટ ઇન સમ અમાઉન્ટ, અને જ્યારે કોઈક માત્રામાં અસ્તિત્વ ધરાવે છે તો એનું માપન શક્ય છે. અને માપન એ પ્રત્યક્ષ રીતે થઈ શકે, પરોક્ષ રીતે થઈ શકે, અથવા તો સાપેક્ષ રીતે થઈ શકે. આમ માપનના કુલ ત્રણ પ્રકાર પડે છે, પ્રત્યક્ષ, પરોક્ષ અને સાપેક્ષ માપન. અને પદાર્થના ગુણ કે લક્ષણના આધારે આપણે માપન કયા પ્રકારે કરવું તે નક્કી કરી શકીએ છીએ. માપનની એટલે સંકલ્પના જોયા બાદ હવે આપણે જોઈશું મૂલ્યાંકન, કે મૂલ્યાંકન શું છે. સૌપ્રથમ જોઈએ મૂલ્યાંકનનો અર્થ અને સંકલ્પના. શરૂઆતમાં વાત કરી
તે રીતે માપન અને મૂલ્યાંકન બંને સરખા જણાતા શબ્દો છે, વ્યવહારમાં એકબીજાના પર્યાય તરીકે વપરાય છે, પરંતુ આ બંને શબ્દો તદ્દન ભિન્ન છે. માપન એટલે માત્ર માત્રા નક્કી કરવી, માત્ર સંખ્યાત્મક પરિણામ આપવું એટલે માપન. જ્યારે મૂલ્યાંકન જે છે તે નિર્ણયને ઉમેરવાનો છે. એટલે કોઈ ગુણ વિદ્યાર્થી કોઈ પરીક્ષામાં જે ગુણ મેળવે છે એ માત્ર ગુણ દર્શાવીએ તો એ માપન છે, અને એ માપનના આધારે વિદ્યાર્થીની કક્ષા નક્કી કરવી કે શિક્ષકની કક્ષા નક્કી કરવી કે શિક્ષક પોતાના અધ્યાપન કાર્યમાં સફળ બન્યો છે કે નિષ્ફળ ગયો છે તે નક્કી કરવું એ મૂલ્યાંકન થયું. આમ માપન અને મૂલ્યાંકન એ બંનેના એકબીજાના પર્યાય તરીકે વપરાતા છતાં બંને અલગ શબ્દો છે. મૂલ્યાંકનનો ખ્યાલ પણ કંઈ નવો નથી. જેમ ઉદાહરણમાં વાત કરી હતી શરૂઆતમાં કે પ્રાચીનકાળથી મૂલ્યાંકનની પ્રક્રિયા થતી આવી છે, તો એ પ્રક્રિયા જે હતી એ બહુ સ્પષ્ટ, ચોક્કસ કે બારીકાઈ ભરી હતી નહીં. શરૂઆતની જે મૂલ્યાંકનની પ્રક્રિયા હતી એ માત્ર અટકળના આધારે થતું હતું અથવા તો કેટલાક ઉદાહરણોના આધારે થતું હતું, જેમ કે કેટલાક કૂટ પ્રશ્નો, કોયડા, સમસ્યાઓ તેના આધારે વ્યક્તિની ગુણવત્તાનું માપન કરીને મૂલ્યાંકન કરવામાં આવતું હતું. ધીરે ધીરે જેમ જેમ માપનના નવા નવા સાધનોનો વિકાસ થતો ગયો તેમ તેમ બુદ્ધિ કસોટીઓ બનતી ગઈ, વ્યક્તિત્વ સંશોધની બની, વલણ માપન શક્ય બન્યું. આ બધા જ માપનનો ઉપયોગ એ વિદ્યાર્થીના કોઈ એક જ પાસાને લઈને એનું મૂલ્યાંકન દર્શાવતો હતો. આનાથી પણ ધીરે ધીરે શિક્ષણ ક્ષેત્રમાં અરુચિ ઉત્પન્ન થવા લાગી કે તમે માત્ર બુદ્ધિ કસોટી વાપરો છો તો માત્ર બુદ્ધિ જ દર્શાવે છે, તો વિદ્યાર્થીના બાકીના પાસાના શું, તેનું વ્યક્તિત્વ કેવું છે એ પણ એટલી જ મહત્વની બાબત છે, તેની અભિવ્યક્તિનું કૌશલ્ય કેવું છે એ પણ એટલી જ મહત્વની બાબત છે. તો ધીરે ધીરે આ બધી બાબતો જે છે એના પર ભાર મૂકવામાં આવતો ગયો અને મૂલ્યાંકનની એક આધુનિક સંકલ્પનાનો વિકાસ થયો. સૌપ્રથમ ઈસવીસન 1930માં અમેરિકાની ન્યૂ પ્રોગ્રેસિવ એજ્યુકેશન નામની સંસ્થાએ આ અંગે એક રિપોર્ટ રજૂ કર્યો અને તેના દ્વારા મૂલ્યાંકનની આધુનિક સંકલ્પનાના પાયો નંખાયો. જો ભારતમાં વાત કરીએ તો ભારતમાં ઈસવીસન 1957માં ડૉક્ટર બેન્જામિન એસ બ્લૂમના નેતૃત્વ હેઠળ મૂલ્યાંકનની આધુનિક સંકલ્પના વિકાસ પામી, કારણ કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા મૂલ્યાંકન ક્ષેત્રમાં જે નવા વિકાસની જરૂર હતી તે માટે તેમણે ડૉક્ટર બેન્જામિન એસ બ્લૂમને ભારતમાં આમંત્રિત કર્યા અને તેઓ શિકાગો યુનિવર્સિટીમાંથી ભારત આવ્યા અને મૂલ્યાંકનની આધુનિક સંકલ્પનાને તેમણે જન્મ આપ્યો. આમ ભારતમાં મૂલ્યાંકનની આધુનિક સંકલ્પના 1957થી વિકાસમાં પામી. આધુનિક સંકલ્પના અનુસાર મૂલ્યાંકનને સમજીએ, આ માટે મૂલ્યાંકનની એક વ્યાખ્યા જોઈએ. મૂલ્યાંકનની આ વ્યાખ્યા અનુસાર શૈક્ષણિક હેતુઓ વિદ્યાર્થીના પક્ષે કેટલા અંશે સિદ્ધ થયા છે તે જાણવાની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન. ઇવેલ્યુએશન મે બી ડિફાઇન્ડ એઝ અ સિસ્ટમેટિક પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ ધ એક્સટેન્ટ ટુ વિચ એજ્યુકેશનલ ઓબ્જેક્ટિવ્સ આર એચિવ્ડ બાય ધ પ્યુપિલ્સ. શિક્ષણ ક્ષાત્રિઓને પૂછવામાં આવે કે શિક્ષણની પ્રક્રિયા શા માટે, કેળવણી શા માટે, શા માટે માતા પિતા કે વાલીઓ પોતાના બાળકોને શાળામાં શિક્ષણ માટે મૂકે છે, તો આના જવાબો કંઈક આ રીતના મળે છે. જેમ કે વિદ્યાર્થીને સુસંસ્કૃત કરવા માટે, તેનામાં ચોક્કસ વર્તનોનો વિકાસ કરવા માટે, તે ભવિષ્યમાં પોતાના માટે આર્થિક રીતે પગભર થઈ શકે તે માટેના કૌશલ્યોનો વિકાસ કરવા માટે વગેરે. વિદ્યાર્થી માટે આવા જે કંઈ પણ હેતુઓ વિચારવામાં આવ્યા હોય તો એ હેતુઓ વાસ્તવમાં વિદ્યાર્થી પક્ષે કેટલા અંશે સિદ્ધ થયા છે તે જાણવાની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન. આમ ગ્રાઉન્ડલેન્ડની જે વ્યાખ્યા છે એ વિદ્યાર્થીના કોઈ એક જ પાસાને ધ્યાનમાં ન લેતા એક સર્વાંગી વિકાસને આવરી લઈને તેના બધા જ હેતુઓ કેટલા પ્રમાણમાં સિદ્ધ થયા છે તે જાણવાની પ્રક્રિયા છે તેવું આપણને સૂચવે છે. મૂલ્યાંકનની બીજી એક વ્યાખ્યા જોઈએ. આ વ્યાખ્યા રેમર્સ દ્વારા આપવામાં આવી છે. રેમર્સ દ્વારા આપવામાં આવેલી મૂલ્યાંકનની વ્યાખ્યા અનુસાર વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણને યોગ્ય યોગ્યતા તપાસવાનું અને ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયાને મૂલ્યાંકન કહે છે. આ વ્યાખ્યા ખૂબ જ વિગતવાર મૂલ્યાંકન ઉપર પ્રકાશ પાડે છે.
મૂલ્યાંકન હંમેશા માત્ર વિદ્યાર્થીનું જ થાય એવું નથી, મૂલ્યાંકન એ શિક્ષકનું પણ છે, મૂલ્યાંકન એ સમગ્ર શિક્ષણ પ્રક્રિયાનું પણ છે. કારણ કે જ્યારે શિક્ષકે વિદ્યાર્થીને શીખવે છે ત્યારે શિક્ષક ખરેખર કેટલા પ્રમાણમાં સફળતાપૂર્વક આ કાર્ય કરી શક્યો છે, શિક્ષકે આ માટે જે કંઈ પણ શૈક્ષણિક અનુભવોનું આયોજન કર્યું, જે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કર્યો, જે પદ્ધતિઓનો ઉપયોગ કર્યો, આ બધી જ પદ્ધતિઓ વાસ્તવમાં કેટલા પ્રમાણમાં સફળ થઈ છે, કેટલી યોગ્ય નીવડી છે, આ બધું જ તપાસવું અને ચકાસવું એટલે મૂલ્યાંકનની પ્રક્રિયા. આમાં રેમર્સ દ્વારા મૂલ્યાંકનની જે વ્યાખ્યા આપવામાં આવી છે એ ત્રણ પાસાઓ ઉપર પ્રકાશ ફેંકે છે, વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણની પ્રક્રિયા. મૂલ્યાંકનની બીજી એક વ્યાખ્યા જોઈએ. કિવલેન અને હન્નાના તેમના દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. શિક્ષણ સંસ્થા દ્વારા વિદ્યાર્થીના વ્યવહારમાં પરિવર્તન લાવવું અને આ પરિવર્તન લાવવા માટે કયા કયા પરિબળો જવાબદાર છે તેનું સંકલન અને વ્યાખ્યા કરવી એ જ મૂલ્યાંકનનું દ્રષ્ટિબિંદુ છે. કિવલેન અને હન્નાના દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે એ સમગ્ર શિક્ષણ વ્યવસ્થા ઉપર પ્રકાશ પાડે છે કે કોઈ પણ શિક્ષણ સંસ્થા છે એ વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવા માટે કયા કયા પરિબળો છે જે જવાબદાર છે તેને ઓળખવા અને તેનો વિકાસ કરો તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે આને પણ આપણે મૂલ્યાંકનની એક સર્વગ્રાહી વ્યાખ્યા તરીકે જોઈ શકીએ. આમ આપણે ગ્રાઉન્ડલેન, રેમર્સ, કિન્નાના અને હન્નાના, કિવલેન અને હન્નાના દ્વારા આપેલી આ જે વ્યાખ્યાઓ છે એના પરથી મૂલ્યાંકનની પ્રક્રિયાનો વિચાર કરીએ તો એક વાત સ્પષ્ટ જણાય છે કે મૂલ્યાંકન એ નિર્ણય માટેની પ્રક્રિયા છે, કે માપનમાં જ્યારે નિર્ણયનો ઉમેરો થાય છે ત્યારે તે મૂલ્યાંકન બને છે. તો આ માટે જ સ્ટેનલીએ કહ્યું છે કે વિદ્યાર્થીનું મૂલ્ય આંકવા માટે કરવામાં આવતી વિધાનોની પ્રક્રિયાના પરિપાક એટલે મૂલ્યાંકન, એટલે કે વિદ્યાર્થીનું મૂલ્ય આંકવાનું છે. કયા સંદર્ભમાં? તો શૈક્ષણિક હેતુઓના સંદર્ભમાં. કેટલા અંશે વિદ્યાર્થીમાં વર્તનના પરિવર્તન આવ્યું છે તો એ સંદર્ભમાં જે કંઈ પણ વિધાનો એકત્ર કરવામાં આવે છે તે એકત્રીકરણની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન, અને તે નિર્ણય ઉપર આધારિત છે. અને સ્ટેનલીએ એ પણ કહ્યું છે કે આ નિર્ણયો એ પૂરતા પરિપક્વ હોવા જોઈએ, મૂલ્યાંકનની પ્રક્રિયામાં અપરિપક્વ નિર્ણયોને કોઈ પણ સ્થાન આપવામાં આવતું નથી. આમ આ વ્યાખ્યાઓના આધારે મૂલ્યાંકનની પ્રક્રિયાનો થોડો ઘણો ખ્યાલ આપણા સમક્ષ સ્પષ્ટ થાય છે. એના આધારે મૂલ્યાંકનની જે સમગ્ર પ્રક્રિયા છે, જે આધુનિક સંકલ્પના છે, તેને આપણે આ રીતે સમજીએ. મૂલ્યાંકનની આધુનિક સંકલ્પના પ્રમાણે સમગ્ર મૂલ્યાંકન એ ત્રિકોણ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. મૂલ્યાંકનની પ્રક્રિયાના ત્રણ બિંદુઓ છે, શિક્ષણના હેતુઓ, મૂલ્યાંકન અને શૈક્ષણિક અનુભવો. તમે આકૃતિમાં જુઓ છો તે રીતે દરેક જગ્યાએ ડબલ સાઇડેડ એરો દર્શાવવામાં આવેલા છે. એટલે આ પ્રક્રિયાને વિગતવાર સમજીએ તો સૌપ્રથમ શિક્ષણના હેતુઓનું વ્યાખ્યાયીકરણ કરવામાં આવે છે કે શિક્ષણની પ્રક્રિયા શા માટે, કેળવણી શા માટે, એવા કયા ઉદ્દેશો છે જેને સિદ્ધ કરવા માટે સમગ્ર અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું આયોજન કરવાનું વિચાર્યું છે. તો શિક્ષકના મનમાં એક સ્પષ્ટ વિચાર હોય છે, ક્લિયર આઈડિયા હોય છે કે મારે મારા વિદ્યાર્થીમાં આ પ્રકારના વર્તન પરિવર્તનોની અપેક્ષા છે. તો આવા અપેક્ષિત વર્તન પરિવર્તનો એ શિક્ષણના હેતુઓનું સ્પષ્ટ નિર્દેશ કરે છે. હવે આ હેતુઓને સિદ્ધ કરવા માટે શું કરવું? તો આના માટે મદદરૂપ થાય છે પાઠ્યક્રમ, અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક, શૈક્ષણિક સાધન સામગ્રી અને શૈક્ષણિક અનુભવ. આ બધાની મદદથી સંકલિત રૂપે શૈક્ષણિક હેતુઓને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે સમગ્ર શૈક્ષણિક અનુભવો એ શૈક્ષણિક હેતુઓ ઉપર આધારિત છે, અને શૈક્ષણિક અનુભવો આપ્યા બાદ આ અનુભવોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અને મૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે? તો શૈક્ષણિક હેતુઓ સિદ્ધ થયા છે કે નથી થયા
તેની ચકાસણી કરવા માટે આ મૂલ્યાંકન પ્રક્રિયા કરવામાં આવે છે। તો આ રીતે આખો એક ત્રિકોણ રચાય છે। મૂલ્યાંકનના અંતે જો એવું પ્રતીત થાય છે કે હેતુઓ સિદ્ધ નથી થયા, તો ફરી ચકાસો કે શૈક્ષણિક અનુભવો જે આપવામાં આવ્યા હતા તે યોગ્ય હતા કે નહીં। એવું પણ બની શકે કે જે શૈક્ષણિક અનુભવો આપવામાં આવ્યા હતા, જે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે પદ્ધતિથી અધ્યાપન કાર્ય કરવામાં આવ્યું હતું, એ પદ્ધતિમાં કંઈક ખામી હોઈ શકે। એવું પણ બની શકે છે કે વિદ્યાર્થીની કક્ષા અનુસાર જે હેતુઓ નક્કી કરવામાં આવ્યા હતા એને હેતુઓ યોગ્ય ન હતા। તો મૂલ્યાંકન બંનેનું છે, હેતુઓનું પણ છે અને શૈક્ષણિક અનુભવોનું છે। એટલે જ્યારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે માત્ર વિદ્યાર્થીનું મૂલ્યાંકન ન થતાં એ હેતુઓ અને અધ્યયન અનુભવો એ બંનેનું મૂલ્યાંકન થાય છે। જો તેમાં સફળતા મળે છે તો સાબિત થાય છે કે હેતુઓ પણ યોગ્ય હતા અને તે હેતુઓને સિદ્ધ કરવા માટે નક્કી કરવામાં આવેલી પ્રક્રિયા, અધ્યયન અધ્યાપન પદ્ધતિ, શૈક્ષણિક સાધનો વગેરે પણ યોગ્ય હતા। આમ દરેકે દરેકે ટુ વે પ્રોસેસ છે, બધા એકબીજા સાથે સંકળાયેલા છે। કોઈ એક પણ જગ્યાએ રહેલી ખામી એ બીજી જગ્યાએ તમને ખામી ઊભી કરવા માટે જવાબદાર છે। આમ મૂલ્યાંકનની પ્રક્રિયા એ માત્ર મૂલ્યાંકન એ વિદ્યાર્થીનું નથી, પરંતુ સર્વાંગી મૂલ્યાંકન છે, શિક્ષકનું પણ છે, શૈક્ષણિક અનુભવોનું છે અને હેતુઓ આધારિત મૂલ્યાંકન છે। તો આ હતો મૂલ્યાંકનના ત્રણેય અંગોનો પારસ્પરિક આંતર સંબંધ, જેને મૂલ્યાંકન ત્રિકોણ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને મૂલ્યાંકનની આ આધુનિક સંકલ્પના આપણને ડૉક્ટર બેન્જામિન એસ બ્લૂમ દ્વારા આપવામાં આવી હતી। આગળ જોઈએ મૂલ્યાંકન પ્રક્રિયાના લક્ષણો। મૂલ્યાંકનની પ્રક્રિયાને સમજ્યા બાદ કે મૂલ્યાંકન શું છે એ સમજ્યા બાદ તેના આધારે આપણે મૂલ્યાંકનના કેટલાક ચોક્કસ લક્ષણો આપણે તારવી શકીએ છીએ। સૌ પ્રથમ વાત તો એ છે કે મૂલ્યાંકન એક હેતુલક્ષી પ્રક્રિયા છે, કારણ કે સમગ્ર શિક્ષણ વ્યવસ્થા એ જ હેતુઓ ઉપર આધારિત છે। કારણ કે શિક્ષણના પ્રાથમિક પ્રશ્નમાં જ એ પ્રશ્ન છે કે શિક્ષણ શા માટે, વાય, અને તેનો જવાબ એ હેતુઓનું સૂચન કરે છે। અને સમગ્ર શિક્ષણ પ્રક્રિયા એ હેતુ ઉપર આધારિત છે, તો મૂલ્યાંકન પણ એ હેતુઓ સિદ્ધ થયા છે કે કેમ તે નક્કી કરવા માટે થાય છે। તો મૂલ્યાંકનની પ્રક્રિયા એ પણ હેતુલક્ષી પ્રક્રિયા બને છે। એટલે સૌ પ્રથમ મૂલ્યાંકન એ હેતુલક્ષી પ્રક્રિયા હોવાથી શાનું મૂલ્યાંકન કરવાનું છે, શા માટે કરવાનું છે એ સ્પષ્ટ થાય છે, અને ત્યારબાદ જ મૂલ્યાંકનના સાધનોની પસંદગી થાય છે। બીજું જોઈએ તો મૂલ્યાંકન એ સર્વગ્રાહી પ્રક્રિયા છે। મૂલ્યાંકનના આધુનિક સંકલ્પના ઉદ્ભવમાં જ આપણે જોયું હતું કે વિવિધ પ્રકારની બૌદ્ધિક ક્ષમતા, અભિરુચિ, વ્યક્તિત્વ વગેરે માપન માટેના સાધનોનો વિકાસ થયો, પરંતુ માત્ર એક જ સાધનનો ઉપયોગ એ સર્વાંગી ખ્યાલ આપતો નથી। મૂલ્યાંકનની આધુનિક સંકલ્પના તો એવું કહે છે કે વિદ્યાર્થીના તમામે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને હેતુઓ નક્કી કરો અને એનું મૂલ્યાંકન કરો। એટલે એક સર્વાંગી મૂલ્યાંકન કરવાનું છે। એટલે વિદ્યાર્થીની બુદ્ધિ ક્ષમતાનું તો મૂલ્યાંકન કરવાનું જ છે, તેની સાથે સાથે તેનું વ્યક્તિત્વ, તેની અભિરુચિ, તેની અભિવ્યક્તિ, તેનામાં આવડેલી બીજા કૌશલ્યો, આ દરેકે દરેકનું માપન અને મૂલ્યાંકન પણ કરવાનું છે। તો આ માટે એક કરતાં વધારે સાધનોની જરૂર પડે। એક જ સાધનની મદદથી આ તમામે તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવું એ થોડું મુશ્કેલ છે। તો મૂલ્યાંકન એ સર્વગ્રાહી પ્રક્રિયા છે અને આ માટે મૂલ્યાંકનના સાધનો અને પ્રયુક્તિઓ વગેરે ઘણા બધા હોઈ શકે છે, એ પણ એની એક આગવી લાક્ષણિકતા છે। ત્રીજી વાત કે મૂલ્યાંકન એક સતત ચાલતી પ્રક્રિયા છે, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ। એટલે એવું નથી કે જ્યારે એક વાર્ષિક પરીક્ષા લેવામાં આવે કે સેમેસ્ટર એન્ડ એક્ઝામ હોય કે મિડ ટર્મ એક્ઝામ હોય ત્યારે જ વિદ્યાર્થીનું મૂલ્યાંકન થાય છે। વિદ્યાર્થીનું મૂલ્યાંકન એ દરેક ક્ષણે થતું મૂલ્યાંકન છે। શિક્ષક દ્વારા વર્ગખંડમાં પૂછવામાં આવતો પ્રત્યેક પ્રશ્ન એ વિદ્યાર્થીનું મૂલ્યાંકન છે। શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના આદાન પ્રત્યાનનું પ્રત્યેકે પ્રત્યેક અનુભવ એ મૂલ્યાંકન છે। માટે મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે, એ વર્ગખંડની અંદર તેમજ વર્ગખંડની બહાર પણ થઈ શકે। વિદ્યાર્થીના વ્યક્તિત્વનું મૂલ્યાંકન એ માત્ર વર્ગખંડમાં જ થાય તેવું જરૂરી નથી। રિસેસમાં એ અન્ય મિત્રો સાથે કેવું વર્તન કરે છે, શાળાથી છૂટ્યા બાદ એનું વર્તન કેવું છે
એ પણ મૂલ્યાંકનનો એક ભાગ છે. તો મૂલ્યાંકન એક સતત ચાલતી પ્રક્રિયા છે, એ વર્ગખંડમાં અને વર્ગખંડની બહાર બંને જ જગ્યાએ ચાલે છે અને કન્ટિન્યુઅસ છે. સતત આપણે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. ત્રીજી વાત કે મૂલ્યાંકન એ સહિયારી જવાબદારીથી ચાલતી પ્રક્રિયા છે, એટલે કે માત્ર શિક્ષક જ મૂલ્યાંકન કરે એવું જરૂરી નથી. વિદ્યાર્થી સ્વયં પણ પોતાનું મૂલ્યાંકન કરી શકે છે, જેને આપણે સ્વમૂલ્યાંકન કહીએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થી ઉપરાંત તેના માતા પિતા, અન્ય શિક્ષકો, ભાઈ બહેન, મિત્રો, વડીલો આ બધા જ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરતા હોય છે. આ મૂલ્યાંકન એક સહિયારી પ્રક્રિયા છે અને બધાના ભાગીદારીથી આ પ્રક્રિયાને સફળતાપૂર્વક આપણે હાથ ધરી શકીએ છીએ. વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન માત્ર કોઈ એક જ બાબતને ધ્યાનમાં લઈને કરી શકાય નહીં, અને બધા જ બાબતોને જ્યારે ધ્યાનમાં લેવાની હોય તો શિક્ષક માત્ર એકલો જ તેનું સર્વાંગી મૂલ્યાંકન કરી શકે નહીં. તેના સર્વાંગી વિકાસ માટે, સર્વાંગી પાસાના મૂલ્યાંકન માટે બધાના સાથ અને સહકારની જરૂર પડે છે. બીજી વાત કે જ્યારે આપણે વિદ્યાર્થીનું વિવિધ સાધનોની મદદથી મૂલ્યાંકન કરવાનું છે ત્યારે મૂલ્યાંકન કરનાર વ્યક્તિ આ દરેકે દરેક સાધનો કે પ્રયુક્તિઓનો જાણકાર હોય એ પણ એટલી જ અગત્યની અને મહત્વની બાબત બની રહે છે. દરેકે દરેક સાધનની પોતાની આગવી લાક્ષણિકતાઓ છે, તેની પોતાની આગવી ક્ષમતાઓ અને મર્યાદાઓ છે. તો મૂલ્યાંકનકાર તેનો જાણકાર હોય તે ખૂબ જ જરૂરી છે, તો જ મૂલ્યાંકન અસરકારક રીતે થઈ શકે છે. તો આમ આ બધા જ લક્ષણો એ મૂલ્યાંકનના લક્ષણો છે, જે એની વ્યાખ્યા પરથી પણ આપણને સ્પષ્ટ થાય છે. અને સૌથી અગત્યનું લક્ષણ કે મૂલ્યાંકન એ સાધન છે, સાધ્ય નથી. ઘણીવાર સમગ્ર શિક્ષણની જે પ્રક્રિયા છે એ મૂલ્યાંકન કેન્દ્રી બની જતી હોય છે, અથવા તો એમ કહો કે પરીક્ષા એ વિદ્યાર્થીના મૂલ્યાંકન માટે નહીં, પરંતુ પરીક્ષા માટે જાણે કે વિદ્યાર્થી રચાયો હોય એવું એક વાતાવરણ આજના સમયમાં જોવા મળે છે. વિદ્યાર્થી પોતાની અંદર ક્ષમતાઓના વિકાસ માટે નહીં, પરંતુ પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે વાંચતો જોવા મળે છે. શિક્ષકો વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન માટે નહીં, પરંતુ ઊંચા ગુણ માટે, ઊંચા રિઝલ્ટ માટે પ્રયત્ન કરતા જોવા મળે છે. એટલે વાસ્તવિકતા તો એ છે કે મૂલ્યાંકન એક સાધન છે, સાધ્ય નથી. આપણા જે હેતુઓ છે, જેને આપણે સિદ્ધ કરવાના છે, તે સિદ્ધ કરવામાં આપણે સફળ થયા છે કે કેમ તે ચકાસવાની પ્રક્રિયા એ મૂલ્યાંકન છે. પરંતુ જાણે કે મૂલ્યાંકન એ જ અંતિમ લક્ષ્ય હોય એ રીતે આજનો શિક્ષક, વિદ્યાર્થી બધા જ એ પરીક્ષા અને પરીક્ષાની પાછળ દોટ મૂકતા જોવા મળે છે, જે યોગ્ય નથી. વાસ્તવમાં તો મૂલ્યાંકન એક સાધન છે, જેનો મુખ્ય હેતુ છે કે શિક્ષણના હેતુઓ વિદ્યાર્થી પક્ષે કેટલા અંશે સિદ્ધ થયા, શિક્ષક શિક્ષણ અને વિદ્યાર્થીની યોગ્ય યોગ્યતા તપાસવાનું કાર્ય કરવું એ મૂલ્યાંકન છે. માટે મૂલ્યાંકન એક સાધન છે, સાધ્ય નથી, તે ધ્યાનમાં રાખીને જ સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયાને હાથમાં ધરવી જોઈએ. આમ ટૂંકમાં કહીએ તો મૂલ્યાંકનની પ્રક્રિયા એક હેતુ કેન્દ્રી પ્રક્રિયા છે, તે સતત ચાલતી પ્રક્રિયા છે, તે સર્વગ્રાહી પ્રક્રિયા છે, તે સામૂહિક જવાબદારીથી ચાલતી પ્રક્રિયા છે. મૂલ્યાંકનનો ઉપયોગ માટે વિશેષ આવડત અને કૌશલ્યની જરૂર છે, અને મૂલ્યાંકન એ સાધન નથી પણ સાધ્ય છે. આ તમામે તમામ મૂલ્યાંકનના લક્ષણો આપણે અહીં સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. એટલું સમજવાથી મૂલ્યાંકનની સંકલ્પના હવે આપણા મનમાં સ્પષ્ટ બની હશે. આગળ જોઈએ મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનો. મૂલ્યાંકન પ્રક્રિયાના કુલ 7 સોપાનો છે. મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનોમાં આગળ વધતા પહેલા અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો એની ટૂંકમાં વાત કરું તો આપણે અત્યાર સુધીમાં માપનના પ્રકારો, મૂલ્યાંકન, મૂલ્યાંકનની આધુનિક સંકલ્પના અને તેના લક્ષણોની માહિતી મેળવી. મૂલ્યાંકન પ્રક્રિયાને એક સારી રીતે સમજ્યા બાદ આ મૂલ્યાંકન પ્રક્રિયાને કેવી રીતે હાથ ધરી શકાય, કેવી રીતે આપણે શૈક્ષણિક હેતુઓ વિદ્યાર્થી પક્ષે કેટલા અંશે સિદ્ધ થયા છે તે ચકાસી શકાય, તે માટેની પ્રક્રિયા સમજવા માટે
मूल्यांकन प्रक्रियाना सोपानों समझवा जरूरी छे। कुल 7 सोपानों द्वारा समग्र मूल्यांकन प्रक्रिया ने अपने हाथ धरी शकीए छीए। आगळ वात करी के मूल्यांकन एक हेतु केन्द्रीय प्रक्रिया छे, तो सौ प्रथम एनु सोपान पण ए ज छे के मूल्यांकन माटेना हेतुओ नक्की करवा। सौ प्रथम तमारे ए स्पष्ट करवू पड़शे के तमारे शा माटे मूल्यांकन करवू छे। मूल्यांकन ए विद्यार्थीनी बुद्धि कक्षा चकासवा माटे करवानुं छे, तेना व्यक्तित्वना मापन माटे करवानुं छे, कोई एक्स वाई झेड विषयना संदर्भमां तेना सिद्धिना मापन माटे करवानुं छे, तेना ओवरहोल पर्सनालिटी डेवलपमेंट माटे करवानुं छे। कया हेतुसर तमारे मूल्यांकन करवू छे ए तमारे सौ प्रथम स्पष्ट करवू पड़े। तो मूल्यांकन प्रक्रियानो सौथी प्रथम सोपान छे मूल्यांकन माटेना हेतुओ नक्की करवा। बीजू सोपान जोईए। बीजा सोपानमां एवुं आवे छे कि नक्की करेला हेतुओनुं स्पष्टीकरण करवुं। हेतुओ खूब ज व्यापक होय छे अने ते लांबा गाळाना होय छे। अहीं आपणे એ નક્કી કરવું પડશે કે એક્ઝેક્ટલી આપણે શેનું માપન કરવા માંગીએ છીએ, તો એ સ્પષ્ટ શબ્દોમાં લખવું પડશે। દાખલા તરીકે વિજ્ઞાન વિષય છે અને તેની શૈક્ષણિક સિદ્ધિનું માપન કરવું એ મારું એક મુખ્ય હેતુ છે, અને મારો મૂલ્યાંકનનો હેતુ છે કે વિદ્યાર્થીની વિજ્ઞાન વિષયની સિદ્ધિની કક્ષા જાણવી। હવે મારે તેના અપેક્ષિત વર્તન પરિવર્તનોનું સ્પષ્ટીકરણ કરવું પડે। આ મારું બીજું સોપાન થયું। તો વિજ્ઞાન શિક્ષણ માટેના જેટલા પણ અપેક્ષિત હેતુઓ હોય એ બધા જ હેતુઓનું પહેલાં સ્પષ્ટીકરણ કરવું પડે અને પ્રત્યેક હેતુનું અપેક્ષિત વર્તન પરિવર્તન નક્કી કરવું પડે। દાખલા તરીકે આપણે જે મૂલ્યાંકન કરવું છે તેમાંનો કોઈ એક હેતુ આ રીતનો છે કે વિદ્યાર્થી આકૃતિ દોરવાનું કૌશલ્ય કેળવે। હવે આકૃતિ દોરવાનું કૌશલ્ય કેળવે તે એક વિશિષ્ટ હેતુ છે, તેના અપેક્ષિત વર્તન પરિવર્તનો ઘણા બધા હોઈ શકે, જેમ કે વિદ્યાર્થી સ્પષ્ટ રીતે આકૃતિનું નામ નિર્દેશન કરી શકે, વિદ્યાર્થી ચોક્કસ માપ અને કદ અનુસાર આકૃતિ દોરી શકે, વિદ્યાર્થી આકૃતિમાં રહેલી ભૂલોને પારખી શકે, વિદ્યાર્થીઓ આકૃતિ ઉપરથી તે બાબત અંગે માહિતી આપી શકે વગેરે। તો તમારી અપેક્ષા શું છે એ સ્પષ્ટ રીતે તમારે નક્કી કરવું પડે, એટલે કે મૂલ્યાંકનના હેતુ નક્કી થયા બાદ અપેક્ષિત વર્તન પરિવર્તન સ્પષ્ટ કરવા જોઈએ, જેને આપણે મૂલ્યાંકન પ્રક્રિયાના બીજા સોપાન તરીકે જોઈશું। ત્રીજું સોપાન જોઈએ। ત્રીજું સોપાન છે કે અપેક્ષિત વર્તન પરિવર્તન નિહાળી શકાય તેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવું। દાખલા તરીકે એક હેતુ એવો હોય કે વિદ્યાર્થી ઝડપથી વાંચન કરી શકે, હવે અહીં ઝડપ પણ છે અને વાંચન પણ છે, તો બે પ્રકારની બાબતો એક સાથે સંકળાયેલી છે, તો તમારે ચોક્કસ સમય મર્યાદા આપવી પડશે અને કોઈ પેરેગ્રાફ આપવો પડશે કે જેનું માપન વિદ્યાર્થીએ શુદ્ધ ઉચ્ચારણ સાથે કરવાનું થાય। તો એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે કે જેમાં વિદ્યાર્થી નિશ્ચિત સમય મર્યાદામાં આપેલ વાર્તા કે ફકરો તેનું વાંચન શુદ્ધ રીતે કરે। આપણે આગળ જે ઉદાહરણ જોયું હતું કે વિદ્યાર્થી જે છે તે આકૃતિમાં નામ નિર્દેશન કરી શકે, અથવા તો વિદ્યાર્થી યોગ્ય માપની આકૃતિ સ્વચ્છતાથી ચોકસાઈપૂર્વક દોરી શકે, તો જો આવા કૌશલ્યોને આપણે તપાસવા હોય ચકાસવા હોય તો તેના માટે આપણે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું હોય તો એક એવો પ્રશ્ન રચવો પડે જેમાં એક આકૃતિ આપેલી હોય અને વિદ્યાર્થીએ તેમાં નિર્દેશિત ઘટકોનું નામ નિર્દેશન કરવાનું થાય। આમ જે કંઈ પણ આપણે અપેક્ષિત વર્તન પરિવર્તન તપાસવાનું છે તે નિહાળી શકાય તેવી યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું એ મૂલ્યાંકન પ્રક્રિયાનું ત્રીજું સોપાન થશે। ચોથું, મૂલ્યાંકન માટે ઉચિત સાધન કે પ્રયુક્તિની પસંદગી કરવી। મૂલ્યાંકન માટેના વિવિધ પ્રકારના સાધનો ઉપલબ્ધ છે, જેમ કે લેખિત કસોટી, મૌખિક કસોટી, ક્રિયાત્મક કસોટી। આ ઉપરાંત પણ વિવિધ અનૌપચારિક સાધનો પણ છે, જેમ કે સામાજિકતા મિતિ આલેખ, ઓળખ સૂચિ, ક્રમ માપદંડ, અવલોકન વગેરે।
તમે કયા પ્રકારના સાધનનો ઉપયોગ કરશો તે તમારે એક નક્કી કરવું પડે. દાખલા તરીકે વિદ્યાર્થી આકૃતિ દોરવાનું કૌશલ્ય કેળવે તે માટે આપણે એક અપેક્ષિત પરિવર્તન નક્કી કર્યું કે વિદ્યાર્થી નામ નિર્દેશન કરી શકે. હવે આ માટે તમે ઘણી બધી પ્રક્રિયાએ મૂલ્યાંકન કરી શકો. એક રીત એવી બને કે તમે કોઈક મોડેલ રજૂ કરો અને ત્યાં મૌખિક રીતે વિદ્યાર્થીને પૂછવામાં આવે કે આ ભાગ કયો છે, આ ભાગ કયો છે વગેરે. બીજી એક રીત એવી બની શકે કે એક કાગળ ઉપર આકૃતિ દોરીને આપવામાં આવે અને વિદ્યાર્થીએ તેમાં દર્શાવેલી ખાલી જગ્યામાં જે તે ઘટકનું નામ નિર્દેશન કરવાનું થાય. તો લેખિત રીતે પણ કરી શકીએ અને મૌખિક રીતે પણ કરી શકીએ. તમારે કઈ રીતે મૂલ્યાંકન કરવું છે તે માટેના એક સાધનની પસંદગી કરવી પડે. લેખિત સાધન હોય તો તેમાં પણ નિબંધ પ્રકારનો પ્રશ્ન, ટૂંક જવાબી પ્રશ્ન કે અનાત્મલક્ષી પ્રશ્ન, એમ તમારે સ્પષ્ટ રીતે કોઈ એક સાધન પસંદ કરવું જરૂરી બને. સાધન પસંદ થયા પછી તમારે સાધનની રચના કરવી પડે. એટલે પછીના સોપાનમાં આવશે કે સાધનની રચના કરવી. નક્કી કર્યું કે એક નિબંધ પ્રકારનો પ્રશ્ન પૂછવાનો છે. દાખલા તરીકે વિદ્યાર્થી હૃદયની નામ નિર્દેશિત કરેલી આકૃતિ દોરે અને હૃદય વિશે ટૂંક નોંધ લખે, તો એક નિબંધ પ્રકારનો પ્રશ્ન થયો અને તમે તેની રચના કરી. ત્યાર પછીના સોપાનમાં તેનો ઉપયોગ આવશે. એટલે કે વિદ્યાર્થી ઉપર એની અજમાયશ કરવાની. સાધન તૈયાર થઈ ગયું, પ્રશ્ન બની ગયો, કસોટી બની ગઈ, પછી વિદ્યાર્થીને આપો. વિદ્યાર્થીનો સમૂહ તેના ઉપર પોતાના પ્રતિચાર આપશે અને જે કંઈ પણ પુરાવા આવે એ પુરાવાને આપણે એકત્ર કરવાના છે. એ તેના પછીનું સોપાન આવશે. અને અંતિમ સોપાનમાં જે કંઈ પણ આપણને પુરાવો એકત્ર કર્યા છે તેનું અર્થઘટન કરવાનું, એટલે કે પરિણામનું અર્થઘટન. વિદ્યાર્થીએ જે પ્રતિચાર આપ્યા છે, જે જવાબ આપ્યો છે, તે સાચો છે કે ખોટો છે, સાચો છે તો કેટલા પ્રમાણમાં સાચો છે, તેના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન થાય છે, તેનું અર્થઘટન કરવામાં આવે છે. આમ સમગ્ર મૂલ્યાંકનની પ્રક્રિયા એ સાત સોપાનો દ્વારા પૂર્ણ થાય છે. અને આ સાત સોપાનોને જો ટૂંકમાં યાદ કરીએ તો સૌ પ્રથમ મૂલ્યાંકન માટેના હેતુઓ નક્કી કરવા, આ માટેના બીજા સોપાનમાં વિશિષ્ટ હેતુઓ નક્કી કરવા અને અપેક્ષિત વર્તન પરિવર્તનનું સ્પષ્ટીકરણ કરવું. ત્રીજું, વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તનને નિહાળી શકાય તેવી એક પરિસ્થિતિ રચવી, પરિસ્થિતિનું નિર્માણ કરવું. ત્યાર પછી યોગ્ય સાધન કે પ્રયુક્તિની પસંદગી કરવી, તેની રચના કરવી, તેનો ઉપયોગ કરવો અને તેના આધારે પ્રાપ્ત થયેલ પરિણામોનું અર્થઘટન કરવું. આમ સમગ્ર મૂલ્યાંકનની પ્રક્રિયા આ સાત સોપાનો દ્વારા પૂર્ણ થાય છે. આમ શરૂઆતમાં શિક્ષણના જે હેતુઓ નક્કી થયા હોય એ હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા છે તે જાણવા માટે, તે નક્કી કરવા માટે મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે. અને આ મૂલ્યાંકન આ સાત સોપાનોને ધ્યાનમાં રાખીને આપણે હાથ ધરી શકીએ છીએ. એટલું સમજ્યા બાદ મૂલ્યાંકન અંગેનો ખ્યાલ ખૂબ જ સ્પષ્ટ બની જાય છે કે મૂલ્યાંકન શું છે અને મૂલ્યાંકનને કેવી રીતે આપણે હાથ ધરી શકાય છે. હવે તેની સાથે સંકળાયેલી બાબત છે મૂલ્યાંકન પ્રક્રિયાના વિવિધ પ્રકારો. કારણ કે મૂલ્યાંકન જે છે એ વિવિધ પરિસ્થિતિના આધારે વિવિધ રીતે થતું હોય છે. તો જોઈએ આપણે કે મૂલ્યાંકન પ્રક્રિયાના પ્રકારો કયા કયા છે. મૂલ્યાંકન પ્રક્રિયાના પ્રકારો. તો મૂલ્યાંકનની જે પ્રવિધિ છે તેના સ્વરૂપ અને લાક્ષણિકતાના આધારે મુખ્યત્વે તેના બે પ્રકાર પડે છે. એક છે મહત્તમ મૂલ્યાંકન અને બીજું છે લાક્ષણિક મૂલ્યાંકન. આ બંનેને આપણે ટૂંકમાં સમજીએ. સૌ પ્રથમ જોઈએ આપણે મહત્તમ મૂલ્યાંકન. સ્પીડ ટેસ્ટ એટલે અથવા તો પાવર ટેસ્ટ, ખાસ કરીને જે સિદ્ધિ કસોટીઓ લેવામાં આવે છે, બુદ્ધિ કસોટી છે, આ પ્રકારની જે કસોટીઓ છે તેને શક્તિ કસોટી કહી શકાય. આ પ્રકારની કસોટીઓમાં વિદ્યાર્થીની મહત્તમ જે ક્ષમતાઓ છે તેને ચકાસવામાં આવે છે કે વિદ્યાર્થી મેક્સિમમ કેટલું આઉટપુટ આપી શકે છે,
તેનામાં રહેલી ક્ષમતાઓનું મહત્તમ પ્રમાણ કેટલું છે તે જાણવામાં આવે છે. તો આ પ્રકારની કસોટીઓને શક્તિ કસોટી કે મહત્તમ મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ઝડપ અને ચોકસાઈ બંનેનું આગવું મહત્ત્વ હોય છે. દાખલા તરીકે વિદ્યાર્થીની સિદ્ધિ કસોટી, તો તેમાં વિદ્યાર્થી મહત્તમ ગુણ પ્રાપ્ત કરે તે વિશેષ ઇચ્છનીય છે. તો આ પ્રકારના મૂલ્યાંકનને લાક્ષણિક શક્તિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. બીજા પ્રકારનું જે મૂલ્યાંકન છે તે છે લાક્ષણિક મૂલ્યાંકન, એટલે કે વિદ્યાર્થીના લક્ષણોના આધારે કરવામાં આવતું મૂલ્યાંકન. આ પ્રકારના મૂલ્યાંકનમાં કોઈ પણ પ્રશ્ન કે કસોટીનો જવાબ એ સાચો કે ખોટો છે તેના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી, પણ વિદ્યાર્થી જે છે, જેઓ છે, તેની લાક્ષણિકતાના આધારે તેનું મૂલ્યાંકન થાય છે. દાખલા તરીકે વિદ્યાર્થીનું વ્યક્તિત્વ, તો વિદ્યાર્થીનું વ્યક્તિત્વ એ તેનું લાક્ષણિક મૂલ્યાંકન છે. વિદ્યાર્થી અંતર્મુખી પણ હોઈ શકે, તે બહિર્મુખી પણ હોઈ શકે. આપણે એવું ના કહી શકાય કે બહિર્મુખી હોવું એ સારી બાબત છે અને અંતર્મુખી હોવું એ ખરાબ બાબત છે. દરેક બાબતની પોતાની આગવી લાક્ષણિકતાઓ હોય છે. એ જ રીતે બીજું એક ઉદાહરણ લઈ શકીએ આપણે, વિદ્યાર્થીના રસ. તો રસનું મૂલ્યાંકન એ પણ લાક્ષણિક મૂલ્યાંકન છે. દાખલા તરીકે કોઈને ક્રિકેટમાં રસ છે, કોઈને ફૂટબોલમાં રસ છે, કોઈને વાંચનનો શોખ છે, તો કોઈને સંગીતનો શોખ છે. તો વિદ્યાર્થીના લક્ષણોના આધારે એનું જે મૂલ્યાંકન થાય છે તેને આપણે લાક્ષણિક મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રકારના મૂલ્યાંકનમાં કંઈ જ સાચું કે કંઈ જ ખોટું એ પ્રકારે મૂલ્યાંકન થતું નથી, પરંતુ તેના જે લક્ષણો છે તે લક્ષણોના અસ્તિત્વના આધારે વિદ્યાર્થીને મૂલવવામાં આવે છે. તો મૂલ્યાંકન પ્રક્રિયાના સ્વરૂપના આધારે તેના બે પ્રકાર પડે છે. હવે જોઈએ આપણે કે વર્ગ શિક્ષણની પ્રક્રિયાના આધારે મૂલ્યાંકનના પ્રકારો કયા કયા છે. વર્ગ શિક્ષણની પ્રક્રિયાના આધારે મૂલ્યાંકનના કુલ ચાર પ્રકાર પડે છે. પ્રવેશમૂલક, પ્રગતિમૂલક, નિદાનમૂલક અને પરિપાકમૂલક. ચારે ચાર પ્રકારોને આપણે એક ઉદાહરણની મદદથી સમજીએ. તમે સૌ પરિચિત છો તે રીતે આજે વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કર્યા બાદ જો કોઈ આગળ ફિલ્ડમાં જવું હોય તો તેના માટે તેને એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે છે. આ પ્રકારની પ્રવેશ માટે જે પરીક્ષા લેવામાં આવે છે એને પ્રવેશમૂલક મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી જે તે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે યોગ્ય છે કે કેમ એ નક્કી કરવા માટે જે મૂલ્યાંકન થાય છે તેને પ્રવેશમૂલક મૂલ્યાંકન કહે છે. તેના આધારે જ વિદ્યાર્થીને પ્રવેશ આપવો કે ન આપવો તે અંગેના નિર્ણયો લેવામાં આવે છે. એકવાર પ્રવેશ માટેની યોગ્યતા પ્રાપ્ત કરી લીધા બાદ જ્યારે વિદ્યાર્થી જે તે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી લે છે ત્યાર પછી સમગ્ર વર્ષ દરમિયાન કે સમગ્ર સત્ર દરમિયાન વિદ્યાર્થીની પ્રગતિ કેવી થાય છે તે જાણવા માટે કરવામાં આવતા મૂલ્યાંકનને પ્રગતિમૂલક મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. પ્રગતિમૂલક મૂલ્યાંકન એ એક પ્રકારનું ફોર્મેટિવ ઇવેલ્યુએશન છે કે જે સતત ચાલે છે. એટલે વિદ્યાર્થી પ્રવેશ લે ત્યાંથી એ સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કરે ત્યાં સુધી એ કેવી રીતે આગળ વધી રહ્યો છે, શિક્ષણના હેતુઓ કેટલા પ્રમાણમાં એ સિદ્ધ કરી રહ્યો છે તે સતત તપાસવામાં આવે છે. થોડા થોડા સમયના અંતરે આ રીતે વિદ્યાર્થીનું થતું મૂલ્યાંકન એ પ્રગતિમૂલક મૂલ્યાંકન છે. પ્રગતિમૂલક મૂલ્યાંકનના પરિણામના આધારે જો ક્યાંક એવું પ્રતીત થાય કે વિદ્યાર્થી જે છે એની પ્રગતિ પૂરતા પ્રમાણમાં થતી જોવા મળતી નથી તો તે કચાશ સૂચવે છે. તો આવા સમયે જરૂર પડે છે નિદાનની. તો તે માટે કરવામાં આવતા મૂલ્યાંકનને નિદાનમૂલક મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. તો નિદાનમૂલક મૂલ્યાંકન એ વિદ્યાર્થીના નિદાનના હેતુને સિદ્ધ કરવા માટે કરવામાં આવતું મૂલ્યાંકન છે. નિદાન એટલે શું? જેવી રીતે કોઈ વ્યક્તિ બીમાર પડે છે અને પછી ડૉક્ટર તપાસ કરે છે, નિદાન કરે છે કે કયો રોગ થયો છે અને એ રોગનો ઉપાય શું,
તે જ રીતે સમગ્ર શિક્ષણની પ્રક્રિયામાં પણ જ્યારે કોઈ વિદ્યાર્થી અટવાય છે, એ પ્રગતિ કરી શકતો નથી, એ કોઈ એક જગ્યાએ અટકી જાય છે, ત્યારે નિદાન કરવામાં આવે છે કે વિદ્યાર્થી ક્યાં કાચો પડે છે, વિષય વસ્તુના એવા કયા મુદ્દાઓ છે કે જે વિદ્યાર્થીને સમજ પડતા નથી, શું તેના માટે મુશ્કેલ છે એ જાણવું, અને એ જાણીને તેને કઈ ચોક્કસ ઉપાય દ્વારા, ચોક્કસ કાર્યક્રમ દ્વારા તેમાંથી સફળતાપૂર્વક બહાર લાવવું, તો તે માટે જરૂરી છે નિદાનમૂલક મૂલ્યાંકન. એટલે કે વિદ્યાર્થીની સિદ્ધિમાં જ્યારે કચાસ કે ઉણપ જણાય છે, ત્યારે એ કચાસના કારણો માટે કરવામાં આવતું મૂલ્યાંકન એટલે નિદાનમૂલક મૂલ્યાંકન. સમગ્ર અભ્યાસક્રમના અંતે જે મૂલ્યાંકન કરવામાં આવે છે તેને પરિપાકમૂલક મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનું સમેટિવ ઇવેલ્યુએશન છે કે જે સત્ર કે વર્ષના અંતે કરવામાં આવે છે. એટલે કે સમગ્ર વર્ષના અંતે વિદ્યાર્થી જે તે અભ્યાસક્રમમાંથી સફળતાપૂર્વક પાસ થાય છે કે કેમ તે પરિપાક મૂલ્યાંકનના આધારે નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થીની વર્ગ બઢતીનો નિર્ણય એ પરિપાક મૂલ્યાંકનના આધારે લેવાય છે. તેમાંથી સફળતાપૂર્વક પાસ થનાર વિદ્યાર્થી આગળ નવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે છે, નવા સત્રમાં જાય છે, અને તેમાં નિષ્ફળ થનાર વ્યક્તિએ ફરીથી તેમાંથી પાસ થવા માટેના પ્રયત્નો કરવા પડે છે. આમ સમગ્ર વર્ગ શિક્ષણની પ્રક્રિયાના આધારે મૂલ્યાંકનના કુલ 4 પ્રકાર પડે છે: પ્રવેશમૂલક મૂલ્યાંકન, પ્રગતિમૂલક મૂલ્યાંકન, નિદાનમૂલક મૂલ્યાંકન અને પરિપાકમૂલક મૂલ્યાંકન. તો આમ અત્યાર સુધી આપણે મૂલ્યાંકનના 2 પ્રકારના પ્રકારો જોયા. 1 મૂલ્યાંકનના સ્વરૂપના આધારે પ્રકારો, જેમાં લાક્ષણિક મૂલ્યાંકન અને મહત્તમ મૂલ્યાંકન, અને બીજું હતું વર્ગ શિક્ષણની પ્રક્રિયાના આધારે મૂલ્યાંકન, જેમાં તેના કુલ 4 પ્રકારો જોવા મળે છે: પ્રવેશમૂલક મૂલ્યાંકન, પ્રગતિમૂલક મૂલ્યાંકન, નિદાનમૂલક મૂલ્યાંકન અને પરિપાકમૂલક મૂલ્યાંકન. ત્યાર પછી આપણે મૂલ્યાંકનના બીજા પ્રકારો જોઈએ કે જે અર્થઘટન કે પરિણામના આધારે મૂલ્યાંકન દર્શાવે છે. તો પરિણામ આધારિત મૂલ્યાંકન 2 રીતે થાય છે: એક છે માનાંક સંદર્ભ મૂલ્યાંકન અને બીજું છે મૂલક સંદર્ભ મૂલ્યાંકન. પ્રથમ સમજીએ માનાંક સંદર્ભ મૂલ્યાંકન. માનાંક સંદર્ભ મૂલ્યાંકનમાં વિદ્યાર્થીની જે સિદ્ધિ છે તેને ચોક્કસ ધારાધોરણો કે પ્રમાણિત ધોરણોના આધારે મૂલવવામાં આવે છે. દાખલા તરીકે વિદ્યાર્થીની જે બુદ્ધિ કસોટી લેવામાં આવે છે અને વિદ્યાર્થીનું બુદ્ધિ કસોટીને આધારે બૌદ્ધિક ક્ષમતાનું મૂલ્યાંકન થાય છે, તો તે એક ધોરણોને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન થાય છે. દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થીના 80 ગુણની કસોટીમાંથી 60 ગુણ સાચા મળે છે, 60 પ્રશ્નોના જવાબ સાચા પડે છે, તો આવા સંજોગોમાં વિદ્યાર્થીની બુદ્ધિ કક્ષા માટે શું કહેવું? તો એ ડિપેન્ડ્સ કરે છે કે તે વિદ્યાર્થી એ છોકરો છે કે છોકરી છે, તે કઈ ઉંમરનો છે, તેની ઉંમર એ 16 વર્ષથી વધુ છે કે 16 વર્ષથી નીચે છે, 16 વર્ષથી નીચે છે તો તે કઈ વયમર્યાદામાં આવે છે, 10 થી 11, 11 થી 12, 12 થી 13, 13 થી 14 કે 14 થી 15. દરેક વયમર્યાદાના બાળકો માટેના ધોરણો અલગ હોય. દાખલા તરીકે ધોરણ 8નો વિદ્યાર્થી હોય અને તે 80 ગુણની કસોટીમાંથી 60 ગુણ મેળવે, અને ધોરણ 9નો વિદ્યાર્થી હોય તે પણ 60 ગુણ મેળવે, તો બંનેની બુદ્ધિ ક્ષમતા સરખી ગણી શકાય નહીં. બંનેની બુદ્ધિ ક્ષમતા અહીં જુદી છે. શા માટે? કારણ કે ઉંમર એ બુદ્ધિ ઉપર અસર કરતું એક અસરકારક પરિબળ છે. તો આવા સમયે જ્યારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરીશું તો એક પ્રમાણિત ધોરણોને આધારે મૂલ્યાંકન કરીશું. તો આ પ્રકારના મૂલ્યાંકનને માનાંક સંદર્ભ મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીના કોઈપણ ગુણ કે લક્ષણનું મૂલ્યાંકન એ પ્રમાણિત ધોરણોના આધારે કરવામાં આવે છે. આપણી દરેક પ્રકારની સિદ્ધિ કસોટીઓ, પ્રમાણિત કસોટીઓ એ આ પ્રકારની કસોટીઓ હોય છે. બીજો પ્રકાર છે મૂલક સંદર્ભ મૂલ્યાંકન. હવે મૂલક સંદર્ભ મૂલ્યાંકન શું છે? તો મૂલક સંદર્ભ મૂલ્યાંકનમાં વિદ્યાર્થીની જે સિદ્ધિના માપન છે એનું મૂલ્યાંકન
એ પ્રમાણિત ધોરણોના આધારે ન કરતા વિદ્યાર્થીને સ્વયંની સાથે કરવામાં આવે છે અથવા તો જે તે વિષય વસ્તુના સંદર્ભમાં કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થી ગણિતની કસોટીમાં 100માંથી 80 ગુણ મેળવે છે તો તેણે ગણિત વિષયમાં 80% પ્રભુત્વ પ્રાપ્ત કર્યું તે રીતે તમે મૂલવી શકો છો. આ જ કસોટી જો માનાંક સંદર્ભ હોત તો વિદ્યાર્થીની સિદ્ધિનું મૂલ્યાંકન એ 80 ગુણના આધારે નહીં પણ વિદ્યાર્થી પોતાના વર્ગના અન્ય વિદ્યાર્થીઓના સરખામણીમાં કઈ જગ્યાએ ઊભો છે તેના આધારે થાય છે. જ્યારે મૂલક સંદર્ભમાં અન્ય વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેવામાં નથી આવતા પણ વિદ્યાર્થી સ્વયંની સિદ્ધિ જ તપાસવામાં આવે છે અને તે કેટલા પ્રમાણમાં સિદ્ધિ હાંસલ કરે છે તેના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન થાય છે. તો આમ આના આધારે મૂલ્યાંકનના 2 પ્રકાર પડે છે, માનાંક સંદર્ભ મૂલ્યાંકન અને મૂલક સંદર્ભ મૂલ્યાંકન. તો સમગ્ર જે મૂલ્યાંકનની પ્રક્રિયા છે એને આપણે આ રીતે સમજી શકીએ છીએ. ટૂંકમાં આજે આપણે સમગ્ર મૂલ્યાંકનની પ્રક્રિયામાં માપનથી શરૂઆત કરી કે માપન શું છે, માપનના કેટલા પ્રકારો છે તો 3 પ્રકાર છે, પ્રત્યક્ષ માપન, પરોક્ષ માપન અને સાપેક્ષ માપન. માપનથી આગળ વધીને મૂલ્યાંકન શું છે, મૂલ્યાંકનની આધુનિક સંકલ્પના અનુસાર આપણે વિવિધ વ્યાખ્યાઓ જોઈ અને એ વ્યાખ્યાઓના આધારે આપણે મૂલ્યાંકનના લક્ષણો જાણ્યા. આ લક્ષણો અનુસાર મૂલ્યાંકન એક હેતુ કેન્દ્રી પ્રક્રિયા છે, તે સતત ચાલતી પ્રક્રિયા છે, તે એક સર્વાંગી પ્રક્રિયા છે, તે સહિયારી જવાબદારીથી ચાલતી પ્રક્રિયા છે અને આના બાદ આપણે મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનો અને મૂલ્યાંકનના પ્રકારોનો અભ્યાસ કર્યો. થેન્ક યુ. Sandham All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jodti kadi etle Sandham